હેલો ફ્રેન્ડ્સ કિશુઆ કેરિયર એકેડેમીના ઓનલાઈન લેક્ચર સિરીઝમાં યુટ્યુબ લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું ઈશાન જોશી આપનામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં અમારી સાથે ભણેલા જ છે અને હવે આપણે યુટ્યુબ ઉપર એક નવો એક્સપિરિયન્સ લઈ રહ્યા છીએ આજે આપણે વાત કરવાની છે સૌથી પહેલાં પંચાયતી રાજની જેમ તમે ક્લાસમાં ચાલે છે ભણવાનું એ જ પ્રમાણે આપણે અહીંયા એક એક્સપિરિયન્સ તમને નવો મળે આ પેન્ડેમિકના ટાઈમમાં આપ સૌ ઘરે બેસી અને અમારી સાથે ક્લાસમાં જે ભણતા હતા એ ઘરે બેસી અને આનંદ લઈ શકો એના માટે આપણે એક શરૂઆત કરી છે તો પંચાયતી રાજની આપણે અહીંયા એક શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ પંચાયતી રાજ જે શબ્દ છે એ શબ્દને થોડોક સમજવાનો પ્રયાસ કરીએ આને આપણે થોડાક સારા શબ્દોમાં એટલે કે એક પ્રકારના ટેકનિકલ ટર્મ્સની અંદર વાત કરવી હોય તો આપણે સ્થાનિક સ્વરાજનું શાસન આપણે આવું આને કહીએ હવે જુઓ વિદ્યાર્થીઓ આપણા દેશની અંદર શાસન પ્રક્રિયા જે છે એ ત્રણ ભાગમાં વિભાજીત છે એટલે તમે બધા બંધારણ ભણો જ છો તમે બધા લોકો જાણો છો કે આપણે ત્યાં ત્રણ પ્રકારની યાદી આપણે બનાવેલી છે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એટલે કેન્દ્ર અને રાજ્ય બંને સાથે મળીને કરવાના કામો જે છે બંને લોકો કરે પ્રકારના કામો એ સંયુક્ત યાદીના કામો છે સંવર્તી યાદી એની સાથે સાથે કેન્દ્ર યાદી અને રાજ્ય યાદી પણ ઉપલબ્ધ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેન્દ્રની સરકાર પણ છે રાજ્યની સરકારો પણ છે અને સાથે સાથે સૌથી છેલ્લે જે છે એ આ સ્થાનિક સરકારો પણ છે હવે કેમ આ પ્રકારની વ્યવસ્થાની જરૂર ઊભી થાય છે તો આપણા જીવનની અંદર નાનાથી માંડીને મોટા ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના કામો હોય જ છે હવે તમે વિચાર કરો સવારે ઉઠી અને તમે બ્રશ કરવા માટે ગયા નાહવા માટે ગયા બાથરૂમમાં પાણીની ચકલી ચાલુ કરી પાણી જ ના આવે તો આ જે જરૂરિયાત છે હવે આના માટે તમે શું તમારા નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનને ફરિયાદ કરશો કે હવા રૂઠીનું બ્રશ કરવા ગયો તો પાણી જ ના આવ્યું સાહેબ તમારા રાજમાં પાણી નથી આવતું તે શું દિલ્હીમાં બેઠા બેઠા તમારા ઘેર પાણી આવે કે નહીં એનું ધ્યાન રાખશે તો એ જરૂરિયાતનો વિષય નથી એવી જ રીતે રાજ્ય સરકાર માટે પણ રાજ્યની અંદર અઢાર હજારથી વધારે ગામડાઓ છે તો આ દરેક ગામડાની વ્યવસ્થા એ જો ગામડું જાતે જ પોતાની રીતે કરે ગ્રામ આધારિત તંત્ર આપણે ત્યાં વર્ષોથી એટલે કે હજારો વર્ષ પહેલાંથી ગ્રામ આધારિત તંત્રની વ્યવસ્થા આપણે જોતા આવીએ છીએ એટલે સૌથી પહેલાં હું તમને વાત કરું તો જ્યારે એક સભ્યતાની શરૂઆત થઈ એક સમાજની શરૂઆત થઈ હવે સભ્યતાની શરૂઆત કેવી રીતે થઈ તો આપણે બધા જાણીએ છીએ તમે બધા લોકો સમાજવિદ્યા ભણીને આવેલા છો સમાજવિદ્યામાં આપણને એક ભયબંધ આપણો ભયબંધ ભણવામાં આવતો હતો તમારો ખાસ મિત્ર એનું નામ આદિમાનવ આદિમાનવ શું કરતો હતો તો આપણે બધા જાણીએ છીએ એની પાસે કશું હતું તો નહીં ખાવું પીવું રહેવું કંઈ જ વ્યવસ્થા નહીં તો જંગલમાં રખડે રાખતો હતો શેના માટે રખડતો હતો તો ભાઈ જીવનમાં જે સૌથી અગત્યની વસ્તુ છે એ છે પેટ પેટ ખાવું પડે ને ખાઈએ તો જીવન ચાલે અને બધું શેના માટે ચાલે છે તો પેટ માટે જ ચાલે છે ઘણી વખત તમે બધાએ સાંભળ્યું હશે પાપી પેટનો સવાલ છે આવું બધું બધા બોલતા હોય ઘણા બધા મિત્રો એવું બોલતા હોય તો આ આદિમાનવ જે છે ને એ પણ બિચારો શિકારની ખોજમાં શિકારની શોધમાં ફરે રાખતો તો જંગલમાં રખડતો હતો અને રખડતો 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 ક્યારેક એ શિકાર કરતો તો અને ક્યારેક એ બી શિકાર થઈ જતો તો તમને ખબર છે ને જંગલનો નિયમ જંગલમાં રખડાય નહીં એમને ફરાય નહીં કારણ કે જંગલના નિયમો હોય જંગલમાં એમને જતા રહો તો આપણો એ દાવ થઈ જાય એટલે મૂળભૂત જરૂરિયાતની વસ્તુ એ છે કે આદિ માનવ એકલો એકલો શિકારની શોધમાં ફરતા ફરતા એટલું શીખ્યો કે જો એકલો એકલો ફરે જ રાખીશ તો હું પોતે પણ શિકાર થઈ શકીશ એટલે શિકાર હું બીજાનો કોળિયો ના થઈ જવું એના માટે મારે શું ધ્યાન રાખવું પડે તો ભાઈ આદિમાનવોના મગજમાં એક વિચાર આવ્યો કે પોતાના જેવા લોકોનું રક્ષણ અને પોષણ જે છે ને એ સૌથી અગત્યની વસ્તુ છે અને આજની જે સ્થિતિ આપણે જોઈએ છીએ વિદ્યાર્થીઓ એટલે કે આજે શાસક છે શાસન છે સરકાર પ્રશાસન જે કંઈ પણ બધા શબ્દો તમે જુઓ છો આ દરેક શબ્દોના મૂળમાં બંધારણ હોય પંચાયત હોય જાહેર વહીવટ હોય કોઈ પણ શબ્દોના જે કંઈ પણ અસ્તિત્વ છે આજે આ બધાના મૂળમાં જે મહત્ત્વની વસ્તુ છે એ આ બે વસ્તુ છે રક્ષણ અને પોષણ આ બધું જ આજે જે કંઈ પણ ચાલી રહ્યું છે એ સારા માટે છે તો આપણા રક્ષણ અને પોષણ માટે તો આદિમાનવે પોતાના રક્ષણ અને પોષણ માટે એક મહત્ત્વનો વિચાર કર્યો કે ભાઈ એના માટે કરવાનું શું તો એને ધ્યાનમાં આવ્યું કે રક્ષણ અને પોષણ જો આપણે એકબીજાનું કરવું હોય તો આપણે ભાઈ ટોળામાં જીવવું પડશે ટોળામાં એટલે કે સમૂહમાં જીવન જીવતા શીખવું પડશે અને ત્યારથી આ એકલું એકલું રખડતું હતું જે આદિમાનવ એ આદિમાનવને ધ્યાનમાં આવ્યું કે ભાઈ હવે ટોળામાં જીવવું સમૂહમાં જીવવું અને એને સમૂહ જીવન જીવવાની એક શરૂઆત કરી અને સમૂહ થાય ને ભાઈ એટલે તમને બધાને ખબર જ છે સમૂહમાં એક બોસ હોય નેતા લીડર આપણા ઘરમાં પણ આપણે સમૂહમાં જ રહીએ છીએ ઘણા હવે વિભક્ત કુટુંબો થયા પહેલાં એક આખું મોટું આપણું જોડેલું કુટુંબ હતું જ્યાં બધા જ લોકો ભેગા થઈ અને સાથે રહેતા હતા દાદા હોય દાદાના ભાઈ બી હોય દાદાના ભાઈઓના છોકરા હોય બધા આખી ગેંગ જોડે રહેતી હોય એ જમાનો જુદો હતો હવે પાછા વિભક્ત જમાનો આવ્યો એટલે ઘરની અંદર ચાર પાંચ જણ મેક્સિમમ અને આજકાલ તો નવો ટ્રેન્ડ ચાલે છે પણ એ ટ્રેનને આપણે છોડી દઈએ પણ એ ટ્રેનમાં એક બોસ હોય આ નેતા જે છે ને લીડર આ લીડર એ સૌથી અગત્યની વસ્તુ આપણા ઘરમાં લીડર હોય આપણા બાપુજી બાપુજી કે એમ બધું ઘરમાં ચાલે રેડી એકદમ કેમ કારણ કે એ આપણા બધાનું રક્ષણ અને પોષણ કરે છે એટલે ચાલે છે જો કોઈનો બાપ એ બધું ના કરતો હોય તો એના ઘરમાં એવું ના ચાલે કેમ કારણ કે એ આ જરૂરિયાત ભૂલ્યો જઈએ એટલે પછી ઘરવાળા પોતે કંઈક નવું શરૂ કરે એટલે મૂળભૂત વસ્તુ છે કે પોતાના સમૂહમાં જે લોકો જીવન જીવે છે એવા લોકોનું રક્ષણ અને પોષણ જે વ્યક્તિઓ કરે છે એ વ્યક્તિ હતો નેતા નેતા આપણા ઘરની અંદર બાપુજી સમાજ જે છે ને એ કુટુંબ ધીમે ધીમે મોટો થાય સમાજ બનતો ધીમે ધીમે નવી નવી વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવતી જાય અને એ જ પ્રકારે આ વ્યવસ્થા જે હતી એ ટોળામાંથી ધીમે 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 કબીલા બન્યા આપણે બધા જાણીએ છીએ કે બહુ જૂના સમયમાં કબીલાઓમાં રહેતા હતા બધા આદિમાનવ કબીલાઓમાંથી ધીમે ધીમે એક વ્યવસ્થા અસ્તિત્વમાં આવી એ વ્યવસ્થાનું નામ છે કોમ્યુનિટી સમુદાય સમુદાય એટલે કોમ્યુનિટી એક ચોક્કસ સમૂહમાં રહેનારો જે માણસ હતો એ માણસ એક ચોક્કસ પ્રકારનું કામ કરતો હતો કારણ કે એ સમૂહમાં રહેનારા બધા જ જીવો જે હતા એમનું એક ચોક્કસ પ્રકારનું કૌશલ્ય હતું તો એ કૌશલ્ય ધરાવનારા લોકોની એક કોમ્યુનિટી બની એક સમુદાય બન્યો અને એ સમુદાયો ભેગા થઈને ધીમે ધીમે એક ચોક્કસ જગ્યાએ રહેવા માંડ્યા અને ઘણા બધા સમુદાયો ભેગા થઈ અને જે જગ્યાએ પોતાનું જીવન જીવતા હતા એવી જગ્યાનું એક અસ્તિત્વ શરૂ થયું એ જગ્યાને આપણે બધા કહીશું ગ્રામ જેને આજે આપણે ગામડું કહીએ છીએ આવી રીતે એક મહત્વની સભ્યતાએ પોતાના એક ગ્રામ એટલે કે ગામડાની શરૂઆત કરી હવે જોવો મહત્વની વસ્તુ આપણે ક્યાંથી ક્યાં આવી ગયા આ કેવી રીતે આ જરૂરિયાત ઊભી થઈ એની આપણે વાત કરીએ છીએ હવે એક ગામડું ભેગું થયું એ ગામમાં પહેલા તો શું હતું ગાય આધારિત જીવન હતું ગૌ એટલે આજે આપણે ગૌના માતા કહીએ છીએ ગાય આધારિત જીવન એટલે પહેલાં આપણા ખિસ્સામાં આજે ખણખણીયા લઈને આપણે ફરીએ છીએ પૈસા એવું તો કંઈ હતું નહીં કે પાકીટ ખોલ્યું આજે તો ડિજિટલ મની જે પાછી કાર્ડ બે ચાર કાઢ્યા ક્રેડિટ કાર્ડ કેમ કારણ કે પૈસા તો હોય નહીં બેંકના એકાઉન્ટમાં તો કે ક્રેડિટ કાર્ડ લેતા આવીએ ચલો મજા આવશે તો મહત્વની વસ્તુ એ છે કે આજે જીવન ક્રેડિટ કાર્ડ પર ચાલે છે થોડા સમય પહેલાં કેશ મની ઇઝ બેસ્ટ મની ગુડ મની એવું કહેવાતું હતું કે કેશ હોય ને તો જીવવાની મજા આવે આજે કાર્ડ હોય તો જીવવાની મજા આવે વોલેટમાં મોબાઈલ વોલેટની અંદર પૈસા હોવા જોઈએ પહેલાં આવું વોલેટ લઈને માણસો ફરતા હતા અને હવે મોબાઈલ વૉલેટ લઈને માણસો ફરવા માંડ્યા એવી જ રીતે પ્રાચીન સમયમાં કંઈ ખણખણિયા નહોતા આપણા બધાના ખિસ્સામાં કે લઈને ફરવા માંડીએ એટલે પહેલાંના સમયમાં ગૌ ધન એ સૌથી મોટું ધન હતું જેની પાસે જેટલી વધારે ગાયો એટલો વધારે એ માણસ ધનવાન અને તમે બધાએ નાનપણમાં આવી બધી વાર્તાઓ તો સાંભળી જશે તો મહત્ત્વની વસ્તુ એ છે કે ગાય જે છે ને એ અગત્યની હતી હવે તમે જુઓ ગામની અંદર ગાયો આ ગાય જેટલી વધારે હતી જે માણસ પાસે એટલો માણસ ધનવાન હવે આજે જેમ એક દેશ બીજા દેશ ઉપર આક્રમણ કરે છે જેમ ચીનાઓ આપણને હેરાન પરેશાન કરે છે એવી રીતે પહેલાં એક ગામ બીજા ગામ ઉપર આક્રમણ કરતા હતા અને એ ગામની ગાયો ઉઠાઈને લઈ જતા હતા આજે કંઈ એવી ઘટના નથી થતી પહેલાંના સમયમાં એવી ઘટનાઓ થતી હતી અરાજકતા જ્યારે હતી હવે શું થયું આ ગામની અંદર જે શક્તિશાળી માણસ હતો જે પોતાના ગામને ક્ષતિથી બચાવતો હતો તો જે ક્ષતિથી બચાવે છે એના માટે એક શબ્દ છે ક્ષત્રિય ક્ષત્રિયનું કામ હતું ક્ષતિથી બચાવવાનું અને પોતાના ગામને જે ક્ષતિથી બચાવતો હતો પોતાના ગામના લોકોનું જે રક્ષણ અને પોષણ કરતો તો માત્ર પોતાના ગામના લોકોનું નહીં પણ પોતાના ગામની પશુ સંપત્તિ ધન સંપત્તિ તમામ સંપત્તિનું જે વ્યક્તિ રક્ષણ અને પોષણ કરતો હતો એવા વ્યક્તિને તમે નામ આપ્યું ક્ષત્રિય અને એ ક્ષત્રિય જે હતો ગામનો એ ગામનું રક્ષણ અને પોષણ કરવાનું કામ કરતો હતો બાજુના ગામવાળા આવી અને એના ગામ ઉપર આક્રમણ કરે અને ગાયો લઈ જાય તો એ ગાયોને બચાવવાનું કામ પણ ક્ષત્રિયનું હતું એટલા માટે તમે શબ્દ સાંભળ્યો છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કેમ કારણ કે એ ગાયોને પણ બચાવતો હતો આ આપણી એક સંસ્કૃતિ છે જે હજારો વર્ષથી ચાલી આવે છે અને આજે પણ એ સંસ્કૃતિ સાથે આપણે બધા જોડાયેલા છીએ હવે મહત્વની વાત હું તમને શરૂ કરું આ થી આપણે એક વાતની શરૂઆત કરવી છે તમે જો આજે એવું નહીં થાય પેલા ગામમાં જે બોસ હતો ને જે લીડર એ કેવો હોવો જોઈતો હતો તો તમે બધાને ધ્યાનમાં આવ્યું કે ભાઈ બચાવી કોણ શકે રક્ષણ અને પોષણ કોણ કરી શકે તો જેના બાહુમાં દમ હોય જેના હાથમાં તાકાત હોય એટલે પહેલાં નેતા કોણ બન્યો તો જે શક્તિશાળી હતો ને એ જ વ્યક્તિ પહેલાં લીડર બન્યો જેનામાં તાકાત નથી એ વ્યક્તિને પહેલાના સમયમાં લીડર બનવાનું કોઈ સ્થાન હતું નહીં અને આજે લીડર કોણ છે તમે જુઓ આજે આપણા વડાપ્રધાન એ તો ફૂરતી ઇલાજ પણ અત્યારના જે વડાપ્રધાન છે એની પહેલાના વડાપ્રધાનની સ્થિતિ પણ તમે જોઈ શકો છો ઘણા વડાપ્રધાનને ચાલવામાં પણ તકલીફ હોય એવા વ્યક્તિ પણ આજના સમયમાં વડાપ્રધાન બની શકે છે કેમ કારણ કે આજે વડાપ્રધાનને લડવા નથી જવાનું આજના લીડરની એ જરૂરિયાત નથી તો જ્યારે જ્યારે જેવી જેવી જરૂરિયાત હોય એવી એવી વ્યવસ્થાનું નિર્માણ થતું હોય આજે એવું નહીં થાય કે પેઠાપુરના પેઠાપુર ગામના લોકોએ આક્રમણ કર્યું અને વાવોલની ગાયો ઉઠાવીને લઈ ગયા અને જવાબમાં વાવોલમાંથી બધા લોકો દોડ્યા અને પેઠાપુર ગામના લોકોને મારીને પછી ગાયો લઈ ગયા આવી બધી ઘટનાઓ આજે નથી થવાની આ બધી જૂના સમયની ઘટનાઓ છે આ ઘટનાઓની જે સમયગાળો છે એની આપણે વાત કરીએ તો આજે આપણે જે આ ગ્રામની વાત કરીએ છીએ ને ગ્રામ આ ગ્રામની અંદર એક પ્રકારની પોતાના સ્વરાજની વ્યવસ્થા જે છે એ આપણને એવું જોવા મળે છે કે વૈદિક કાળના સમયથી અસ્તિત્વમાં આવેલી છે હવે વૈદિક કાળનો સમયગાળો એટલે તો તમે બધા વિદ્યાર્થી મિત્રો ઇતિહાસ તો ભણો જ છો તમને બધા જ લોકોને ખબર છે ઈસવીસન પૂર્વે ત્રેવીસો પચાસથી સત્તરસો પચાસનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે લોકો કહીએ છીએ સાનો સમયગાળો કહીએ છીએ ધ્યાનમાં આવ્યું લોથલ ધોળાવીરા હડપ્પા મોહેન્જોદરો એટલે કે આ બધું શું છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સિંધુ ખીણની સભ્યતાનો આ આપણે સમયગાળો માનીએ છીએ હવે એના પછીના સમયમાં આવીએ એટલે કે સત્તરસો પચાસ થી અંદરના ભાગમાં આપણે ફરીથી આવીએ તો ત્યાં આપણને એક ઈસવીસન પૂર્વે પંદરસો ની આસપાસનો સમયગાળો જોવા મળે છે ઈસવીસન પૂર્વે પંદરસો ની આસપાસ અને આ ઈસવીસન પૂર્વે પંદરસો ની આસપાસનો જે સમયગાળો છે એ સમયગાળાને અહીંયા આપણે કહીએ છીએ ઋગ્વૈદિક કાળ ઋગ્વેદનો એ સમયગાળો છે તો ઋગ્વેદના સમયથી આપણને કોઈક પ્રકારની સ્થાનિક સ્વશાસનની વ્યવસ્થાના વર્ણનો જોવા મળ્યા એવું આપણને જુદા જુદા ગ્રંથોના આધારે જાણવા મળે છે તો આ સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ આજે આપણે જોઈએ છીએ એ એ વખતે કંઈ ઋગ્વેદના સમયમાં ગ્રામ પંચાયત નથી કે કંઈ મુખ્યો નહોતો બેસતો સરપંચ નહોતા પણ કોઈક એ પ્રકારની વ્યવસ્થા હતી આજે જે તમે જુઓ છો ને આવી કોઈક પ્રકારની વ્યવસ્થા જ્યારથી વહીવટની પ્રણાલી શરૂ થઈ ત્યારથી કોઈને કોઈ પ્રકારની વ્યવસ્થા તો હોય જ પણ એ વ્યવસ્થા સમયાંતરે બદલાતી રહે આજે જે વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા આવતીકાલે પચાસ વર્ષે સો વર્ષે જરૂરી હશે એવું બિલકુલ નથી પચાસ સો વર્ષે કંઈક નવી વ્યવસ્થા હશે આજે કંઈક જુદી વ્યવસ્થા હશે પચાસ સો વર્ષ પહેલાં કંઈક જુદી વ્યવસ્થા હતી એને કહેવાય ડાયનામિક સ્ટ્રકચર ગતિશીલ ગતિશીલતા આ બધું હંમેશા ગતિશીલ હોય એટલે તો તમને કહે છે ને કે ગુજરાતનો વહીવટ એ કેવો છે ગતિશીલ ગુજરાત સરકાર ગતિશીલ સરકાર છે આવું કહેવાય છે ને કેમ કારણ કે અહીંયા બધું બદલાતું જ રહેશે અને અહીંયા તો બધું બદલાતું જ રહેશે પણ તમે અહીંયા આવી જાવ પાછા ઋગ્વૈદિક કાળથી આપણને આ બધા વર્ણનો જોવા મળ્યા હવે આપણે આગળની વાત કરીએ હવે વૈદિક કાળની અંદર આપણને અલગ અલગ પ્રકારના શબ્દો જાણવા મળ્યા છે એ શબ્દોની વાત કરીએ તો એક શબ્દ છે વિદત એના જેમ એક શબ્દ છે ગ્રામણી અથવા તો ગ્રામીણી અલગ અલગ રીતે એને લોકો બોલતા હોય ગ્રામીણીની વ્યવસ્થા જોવા મળે છે વિદથની વ્યવસ્થા જોવા મળે છે એક બીજો શબ્દ છે સભા એક શબ્દ છે સમિતિ આ બધી જ પ્રકારની વ્યવસ્થાના વર્ણનો જે છે ને એ વિદ્યાર્થીઓ આપણને ઋગવૈદિક કાળના સમયથી જોવા મળે છે હવે આ પ્રકારના આ જે મેં શબ્દો લખ્યા પણ આ શબ્દોનો અર્થ શું થાય એ પણ હું તમને સમજાવું હવે જો સૌથી પહેલાં આપણે નીચેથી શરૂઆત કરી ચાલો સમિતિ અને એની ઉપર એક શબ્દ લખ્યો છે આપણે સભા હવે આ સમિતિ જે છે એ સમિતિમાં ગામના સામાન્ય પ્રજાજનો રહેતા હતા ગામના સામાન્ય પ્રજાજનો જે વ્યવસ્થામાં બેસતા હતા એ વ્યવસ્થાનું નામ છે સમિતિ સભા જે છે એ સભાની અંદર મહત્વના લોકો બેસતા મહત્વના લોકો એટલે કયા પ્રકારના લોકો તો જે સભ્ય હોય સભ્ય એટલે સામાન્ય પ્રજાજનો સભ્ય ના હોય ગામમાં નીકળો તો ખબર પડે સામાન્ય પ્રજાજનોમાં આખી ગેંગ આવે બધી ગેંગ સભ્ય ના હોય એટલે એને બોલવામાં ભાન ના હોય એટલે તમે આજે નગરપાલિકા મહાનગરપાલિકામાં જાઓ તો ત્યાં બધાને બોલવામાં ભાન હોય સેજેય ના હોય હવે તો વિધાનસભામાં નથી રહ્યું તો મતલબ એના કરતાં પણ સભ્ય જોઈએ બધા વિધાનસભા કરતાં પણ સભ્ય લોકો સભામાં બેસતા હતા એનો મતલબ કે એ કેવા હોય પાછા વળી વિધાનસભા કરતાં પણ સભ્ય તો એનો મતલબ કે એ લોકો કુલીન હોય ભણેલા ગણેલા વિદ્વાન હોય ઠરેલ હોય જીવનમાં માણસ ઠરેલ ક્યારે થાય તો પચા ઉપરનો થાય ને ત્યારે ઠરેલ થાય આજકાલ તો યુવા નેતાઓનો જમાનો ચાલે એમાં કોઈ ઠરેલ ના હોય આ પાર્ટી પેલી પાર્ટી ઠરેલ લોકોની વ્યવસ્થા પચા ઉપરની જ હોય એનો મતલબ કે અનુભવી નિષ્ણાત અને કુલીન લોકો જ સભામાં બેસી શકે હવે આ અનુભવી લોકો નિષ્ણાત લોકો કુલીન લોકો અનુભવી લોકો નિષ્ણાત લોકો કુલીન લોકો આ પ્રકારના લોકો સભામાં બેસતા હતા હવે તમે વિચારો કે ભાઈ બે પ્રકારના લોકોને અલગ અલગ જગ્યાએ બેસાડ્યા છે એટલે એમનું કોઈ કામ હશે ને તમે જુઓ સામાન્ય પ્રજાજનો જે છે એમાં જાત જાતના હોય પણ એ બધાએ પ્રજા તો ખરી કે નહીં નાગરિક તો ખરા ને તો એમનું પણ મહત્ત્વ છે પણ એમનું અમુક કામ પૂરતું મહત્ત્વ છે એમણે એ નક્કી કરવાનું છે કે અમારો બોસ કોણ જોઈએ એટલે કે જયારે ગામના બોસનું લીડર ગામનો લીડર નક્કી થાય ને ત્યારે ગામમાં રહેતા તમામ લોકોનો અવાજ એમાં હોવો જોઈએ ખાલી વિદ્વાનોનો અવાજ એવું નહીં એટલે આજે મત આપવા કોણ જાય તો બુદ્ધિ વગરનો જાય બુદ્ધિવાળો જાય ને આખી ગેંગ મત આપવા જાય તો આજે તમારા મારા અને રસ્તે ફરતા કોઈ માણસના કે ઓફિસરના બધાના મતની વેલ્યુ સેમ જ છે કેમ કારણ કે આ તો લોકશાહી પદ્ધતિ છે આવું જ પ્રજાતંત્ર આટલા વર્ષો પહેલાં હતું સામાન્ય પ્રજાજનો સમિતિના ભેગા થઈ અને એક ચૂંટણી કરતા હતા અને એ ચૂંટણીમાંથી જે ભાઈ બોસ બને એનું નામ હતું ઈશાન ઈશાન એટલે જે લીડર હતો એ સમયગાળાનો અને જ્યારે ગ્રામણીની ચૂંટણી થતી હતી ત્યારે ગ્રામણી પણ આમાંથી જ કોઈ ઊભો રહી શકતો તો સભામાંથી કોઈ વ્યક્તિ ગ્રામણી બનવા માટે ઉભો થઈ શકતો નતો એની પાછળનું એક સ્પષ્ટ કારણ છે અનુભવી નિષ્ણાત અને કુલીન લોકો હોય ને એટલે એ લોકો થોડા મંદ હોય શાંત થઈ જાય વ્યક્તિ જીવનમાં અમુક વર્ષો પછી શાંત થઈ જાય અને લીડર શાંત થઈ જાય ને તોય લોચા થાય લીડર શાંત ના જોઈએ એનો મતલબ એ થયો કે સભામાંના બોસ જે છે ને બધા સલાહ આપવા માટે રેડી છે સલાહ આપવા માટે ચાલે એવા છે પણ બોસ બનવા માટે એ ગેંગ આખી ચાલે એવી નથી તો એ લોકો કરે શું તો અનુભવી લોકો શું કરે સલાહ આપે અનુભવી લોકોનું કામ શું સલાહ આપવાનું સલાહ આપે રાખવાની પણ આ લોકો છે સારી સલાહ આપે હં આજકાલ તો બધી પચાસ સાહીઠ પંચાવન સાહીઠ વર્ષના લોકોએ જાત જાતની સલાહ આપતા હોય એવી સલાહની વાત નથી આ આ નિષ્ણાત અને કુલીન લોકોની સલાહ ખાલી અનુભવી બી નહીં પાછું ધ્યાન રાખવાનું તો સભાવાળા સલાહ આપવાનું કામ કરે ગ્રામણી જે હતો એ તો લીડર બની ગયો ગામનો ગામના વડા બની ગયા અને આ વિદથની જે વ્યવસ્થા છે એ શું છે તો વિદથની વ્યવસ્થા વિદથ જે છે ને એક પ્રકારની સભાની વ્યવસ્થા છે એક પ્રકારની ગ્રામ્ય સંસદ આજના સમયમાં જે તમે સંસદ જોવો છો ને એવી એક પ્રકારની ગ્રામીણ સંસદ એટલે આજના સમયમાં તમે જેને ગ્રામ સભા કહો છો એટલે આજે આ ગ્રામ પંચાયત કે ગ્રામ સભા કે પછી બોસ તમારો સરપંચ કે આ જુદી જુદી કમિટી ફમિટી પંદરસો વર્ષ પહેલાથી ચાલતું આવ્યું છે કોઈક રીતે આ આ પ્રકાર હવે બધું જે એ સમયમાં ચાલતું હતું એનું એ જ આગળ પણ ચાલતું રહ્યું એટલે આના પછીના સમયમાં પણ આપણને આના અલગ અલગ પ્રકારના વર્ણનો જોવા મળે છે કયા કયા પ્રકારના વર્ણનો જોવા મળ્યા તો વૈદિક કાળ પછી તમે આગળ આવો એટલે તમને મનુસ્મૃતિમાં પણ વર્ણનો જોવા મળે તમને રામાયણની અંદર પણ રામ જયારે રાજા બન્યા તો જુદા જુદા ગ્રામણીઓ ભેગા થઈ અને પોતાનો રાજા તરીકેનું સિલેક્શન કર્યું હતું આજકાલ લોકડાઉનમાં તમે રામાયણ જોઈ જ છે દશરથ રાજાએ જાહેરાત કરી મારો પુત્ર રામ રાજા એટલે સીધા રામના બેસાડ્યા ન હતા પહેલા આખી ગેંગ બોલાવી જેટલા અયોધ્યા રાજ્યમાં હતા ગ્રામણી એક એ ગ્રામણીઓને પૂછ્યું કે ભાઈ બોસ આ રામ ભગવાન એટલે કે આ રામ કેવા છે વ્યવસ્થિત વ્યક્તિ લાગે છે રાજા બનાવવા છે તો બધાએ કીધું ઈટ્સ ઓકે તો બીજા દિવસે રાજા તો મહત્વની વસ્તુ આ છે આ વસ્તુ તમને સિરિયલમાં બતાડી તમે જોઈક નહીં મને ખબર નહીં જોઈને આવત ફરીથી જોઈ લેજો મજા આવશે પણ અગત્યની વસ્તુ એ છે કે આવી જ વ્યવસ્થા આપણે ત્યાં હતી હવે તમે જુઓ મહાભારત તમે જેને બધા શું કહો મહાભારતનું મૂળ નામ શું છે તો આપણે શું કહીએ છીએ જય સંહિતા આ મહાભારતની અંદરથી પણ આ પ્રકારની વ્યવસ્થાઓના વર્ણનો આપણને જોવા મળ્યા છે મહાભારતની અંદર આજે જે તમે ગ્રામ સભા જુઓ છો ને આ ગ્રામ સભા જેવા વર્ણનો મળવાની શરૂઆત જે છે એ આપણને મહાભારતના સમયગાળાથી થઈ હોય એવું લાગે છે ત્યાં મહાભારતના બે પર્વો તમને બધાને ખ્યાલ હશે આ આજે જે આપણે જોઈએ છીએ જે કંઈ પણ ભણીએ છીએ એ એવું છે જે બિલકુલ સામાન્ય એટલે કે પહેલી વખત જે વિદ્યાર્થી વર્ગ ત્રણની પરીક્ષાની તૈયારી કરવા માગતો હશે ને એ પણ આમાંથી કરી શકશે એવું આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ બાકી તમે બધા જે લોકો બેચ પૂરી કરી ગયા છે એ લોકોને તો બધી ખબર જ છે એટલે એ લોકોએ જ્યારે હું અહીં ભણાવતો હોઉં ત્યારે એના જવાબો આપવાના હોય એટલે ખાલી જોઈ નહીં રહેવાનું યાદ છે કે નહીં આ પાંચ મહિના પછી એ ચેકિંગ ચાલે છે મારું ને તમારું પણ તો ગ્રામસભા જેવા વર્ણનો મહાભારતમાંથી જ્યાંથી પણ મળ્યા તો કઈ કઈ રીતે મળ્યા તો એની તમને બધાને બે પર્વ ખાસ ખબર છે એક પર્વ છે સભા પર્વ અને બીજું પર્વ છે શાંતિ પર્વ તો મિત્રો આ સભા પર્વ અને શાંતિ પર્વ આ બંને જગ્યાએથી આપણને અલગ અલગ પ્રકારના વર્ણનો મળવાની એક શરૂઆત થઈ છે અને આની અંદર તો બહુ અગત્યની વાતો પણ છે હું તમને બે વાતો મહાભારતની કહું બે અગત્યની વાતો જુઓ મહાભારતની અંદર છે ને એક વિરાટ પર્વ છે બધા અલગ અલગ પર્વ હોય જેમ ગીતાની અંદર તમે અધ્યાય જુઓ છો રામાયણની અંદર અલગ અલગ કાંડ આવે છે એવી રીતે મહાભારતની અંદર અલગ અલગ પર્વ છે અને એમાંથી એક પર્વ છે વિરાટ પર્વ અને આ વિરાટ પર્વ મિત્રો જે ખરું ને એ વિરાટ પર્વની અંદર જે પાંડવો હતા એ અજ્ઞાતવાસમાં રહેતા હતા અજ્ઞાતવાસમાં આ અજ્ઞાતવાસની અંદર પાંડવો વિરાટ રાજાને ત્યાં રહેતા હતા એટલે એ વિરાટ પર્વ એવું એનું નામ પડ્યું હવે જો તમે જાત જાતના રાજાઓના નામ આપણે ત્યાં સાંભળ્યા હશે રાજા ભોજ રાજા વિરાટ રાજા જનક તો શું આ બધા એના નામો હતા આ સીતા માતાના બાપુજીનું નામ જનક હતું તો એ હું એમનું નામ હતું ના જનક એ રાજાનો પ્રકાર છે ભોજ એ રાજાનો પ્રકાર છે એવી જ રીતે વિરાટ પણ એક રાજાનો પ્રકાર છે આ બધા રાજાના પ્રકાર છે ભાઈ આપણે ત્યાં જાહેર વહીવટ બહુ મોટું હતું રાજ્ય વ્યવસ્થા બહુ વિશાળ છે આજે તમે જોવો છો જે દુનિયાની થોડી ઘણી બે ચાર ટાઈપની રાજ્ય વ્યવસ્થાઓ આપણે ભણીએ છીએ એ બધું કંઈ રાજ્ય વ્યવસ્થા આ તો ચણા જેટલી નથી એના કરતાં વિશાળ એક વ્યવસ્થા આપણી પાસે હતી હવે આ જે વિરાટ રાજા હતો ને એ રાજા બોસ ખરો પણ આ એ જમાનામાં જે ગુંડાગીરી ગેંગ હતી ને હતી કૌરવ અને મેં તમને કીધું એમ ગાયો તો સૌથી અગત્યની હતી એટલે કૌરવ ગેંગે શું કર્યું આક્રમણ કર્યું વિરાટ ઉપર અને વિરાટની ગાયો બધી હતી ને ઉઠાઈ ઉઠાઈને લઈ ગયા હવે વિરાટ કૌરવોથી ગભરાય સ્વાભાવિક ગભરાય તો ખરો ને કારણ કે કૌરવોની તો ગેંગ ચાલતી હતી આખી તમને ખબર જ છે સો તો ગેંગસ્ટર હતા આખા હવે એ બધા આવીને ઉઠાઈને લઈ ગયા ગાયો હવે વિરાટ ગભરાયો વિરાટનો દીકરો બિચારો નાનો મૂંછનો દોરો ફૂટેલો અને પાછા કૌરવો જોડો થોડું લડવા જવાય અર્જુનને ખબર પડી અર્જુન તો નર્તકી બન્યો હતો એટલે આ વિરાટને ફિરાટને બધાને ખબર નહીં કે આ અર્જુન જે છે ને એ અર્જુન છે આ નર્તકી અર્જુન જેવી ખબર નહીં એમને તો ખબર કે આ નર્તકી છે નર્તકી શું કરે નાચે એન્ટરટેઈનમેન્ટ કરાવો બીજું શું કરાવ પણ અર્જુનનો ગુસ્સો ચડ્યો કા કૌરવોનો તો કે આજે સેટ કરવા જ પડશે ગમે તે થાય એટલે અર્જુને વિરાટના બાબાને કીધું કે ચાલ આવીએ આપણે થોડા પેલા કૌરવોનો સેટ કરતા આવીએ ગાયો લેતા આવીએ લો પેલો ગભરાયો પેલો કાલે મારા બાપાએ નથી જતા કે તારે મને લઈને જવું માર પડશે કે તને નાચતા આવડે આવું બધું ના આવડે તું રહેવા દે અર્જુન કીધું ચલ ને હવે ડાય થાય વગર લઈ ગયો એને જોડે અને અર્જુને ત્યાં જઈ અને કૌરવો પાસેથી બધી ગાયો જે વિરાટની હતી એ કૌરવોને હરાઈ અને લઈને આવ્યો ત્યારથી મિત્રો એક કહેવત પડી ગઈ તો બધા કદાચ એ કહેવત જાણતા હોય કે નહીં ખબર નહીં પણ તમે એ કહેવત સાંભળી હશે અથવા તો હું કહીશ પછી તમને એ કહેવત કદાચ યાદ આવશે અથવા તો જેને નહીં યાદ આવે એ લોકો સાંભળી લો ગા વાળે ઈ અર્જણ આવી એક કહેવત છે એ એટલે કેમ કારણ કે અર્જુન એ ગાયો લઈ આવ્યો કૌરવો પાસેથી મારીને ગાયો લઈ આવ્યો કેમ કારણ કે અર્જુનનું એ કામ હતું અર્જુન ક્ષત્રિય છે ક્ષત્રિયનું કામ હતું ગાયો બચાવવાનું એટલે એ ગાયો બચાવી અને વિરાટને ત્યાં પાછો લાવ્યો આ અગત્યની વસ્તુ છે આવા બધા પ્રકારની આ મહાભારત જે છે જય સંહિતા એ કઈ મજા મજા આવે એવો ગ્રંથ છે એવું નહીં એમાં કઈ યુદ્ધ જોવાનું નથી યુદ્ધ તો તમે લઈ લીધું છે જોવા માટે એમાંથી રાજ્ય વ્યવસ્થા શીખવાની જ અને એ રાજ્ય વ્યવસ્થા શીખવા માટે જ આ સભા અને શાંતિ પર્વન આ બધા પ્રકારના અલગ અલગ ગ્રંથો આપણને જોવા મળે છે તો છેક એ સમયગાળાથી આપણને ગ્રામસભા જેવા વર્ણનો મળ્યા એનો મતલબ એ થયો કે ભારતમાં વૈદિક કાળના સમયથી જે ગ્રામીણ અર્થ ગ્રામીણ વ્યવસ્થા જે શરૂ થઈ હતી ગ્રામ આધારિત સ્વશાસનની વ્યવસ્થા એ સ્વશાસનની વ્યવસ્થા વૈદિક કાળમાં પણ ચાલી મનુના સમયમાં સ્મૃતિના સમયમાં પણ ચાલી એનાથી તમે આગળ આવો તો મહાભારત રામાયણના સમયમાં પણ ચાલી અને એનાથી પણ પછી એક સ્ટેપ તમને હું આગળ લેતો આવું તો એ સમયગાળો આપણને અહીંયા મહત્વના સમયની જ્યારે આપણે વાત કરીએ તો ભારતની અંદર મૌર્ય યુગ અને ગુપ્ત કાળ ભારતના સુવર્ણકાળ તરીકે તમે જે કાળને ઓળખો છો ને એ કાળનું નામ તમે શું લોજો ગુપ્તકાળ અને એની પહેલાં જે અગત્યનો સમય હતો જેના કારણે ગુપ્તકાળ એ સુવર્ણકાળ થઈ શક્યો એ છે મૌર્ય યુગ તો આ મૌર્ય અને ગુપ્ત આ બંનેના સમયગાળામાં પણ આપણને પંચાયતની વ્યવસ્થાના વર્ણનો જોવા મળ્યા અલગ અલગ નામથી જોવા મળ્યા જો તમને મૌર્ય યુગની અંદર તો તમને બધાને ખબર છે એક કલાકાર આવ્યો હતો અહીંયા મેગસ્થનીસ આ મેગસ્થનીઝની એક ચોપડી છે ઇન્ડિકા કોઈએ જોઈ નથી આપણને એમ થાય કે કોઈએ જોઈ નથી તો એ ચોપડી છે એમ કેવી રીતે ખબર પડી તો કે એ તો ભલું પૂછવું છે કે નહીં એની મારી કોઈ ગેરંટી નથી પણ જવાબ તો તમારે આ લખવો પડે કેમ કારણ કે અંગ્રેજો આવીને આપણને ભણાઈ ગયા કે બોસ એક ભાઈ હતા મેગાસ્થનીઝ અને એમણે લખી હતી ચોપડી ઇન્ડિકા તો એ કેવી રીતે એમને ખબર પડી તો એમને એમ ખબર પડી કે કોકે જોઈતી એમ પણ રામાયણ તો કે એ તો નકલી છે કેમ તો કે એ ખબર નહીં તમારું બધું બસ નકલી અમારું બધું અસલી છે ક્યાં ઇન્ડિકા તો કે એ ખબર નહીં કોણ જોઈતી તો કે ખબર નહીં પણ સાંભળી હતી ખરી તો કે સારું ચાલો જવા દો એવો એક ભાઈ આવ્યો તો મેગસ્થનીસ એણે લખી ચોપડી ઇન્ડિકા ક્યાં છે ખબર નહીં પણ એની અંદર વર્ણનો જોવા મળ્યા આવું બધું તમે ઇતિહાસમાં ભણતા હશો ઇન્ડિકા ભિંડીકા બધું જાત જાતનું આ મેગસ્થનીસ છ વર્ષ રહ્યો તો અહીંયા એટલે અહીંયા એટલે છ વર્ષે રહ્યો તો દરબારમાં કોના દરબારમાં તો ચંદ્રગુપ્ત મૌર્યના અને એ મૌર્ય યુગના સમયગાળામાં જે શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થાની બાબતો એ શાસન વ્યવસ્થાનું વર્ણન જે છે એ વર્ણના મેગસ્તનીઝે પોતાના પુસ્તક ઇન્ડિકાની અંદર કર્યું અને એ ઇન્ડિકાની અંદર એણે એ સમયની પંચાયતોનું વર્ણન પણ કર્યું હતું મૌર્ય યુગના સમયની પંચાયતોનું વર્ણન જે છે એ આપણને કયા પુસ્તકમાં જોવા મળે છે ઇન્ડિકાની અંદર એટલે એ વખતના સમયમાં અર્થશાસ્ત્ર પણ લખાયું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તો બધું જ વર્ણન છે પણ માનો કે કૌટિલ્ય ચંદ્ર ચંદ્રગુપ્તને આ ચાણક્ય અને કૌટિલ્યને એ તો બધી ગેંગ ભારતીય હતી તો ના માનો કદાચ પણ આ તો બોસ મેગાસનિસ તો આપણો હતો નહીં તો બહારથી જ આવ્યો હતો તો એક યુરોપિયન વ્યક્તિએ લખેલી પુસ્તક ઇન્ડિકા જે છે એ ઇન્ડિકાની અંદર પણ તે સમયગાળાની પંચાયતોનું વર્ણન આપણને જોવા મળે છે વસ્તુ ગુપ્તકાળની અંદર આઈએ તો ગુપ્તકાળની અંદર જ્યારે આપણે તો ગુપ્તકાળ એ સુવર્ણકાળ હતો કેવી રીતે હતો તો એ સમયગાળામાં બધી જ વ્યવસ્થાઓ જે હતી એ ઉચ્ચ કોટીની વ્યવસ્થાઓ હતી શ્રેષ્ઠ વ્યવસ્થાઓ આપણને એ સમયગાળામાં જોવા મળતી હતી આ શ્રેષ્ઠ વ્યવસ્થાઓ એ સમયગાળામાં આપણને જોવા મળતી હતી એટલા માટે આપણે ગુપ્તકાળના સુવર્ણકાળ કહ્યો બધી જ વ્યવસ્થાઓ જે શ્રેષ્ઠ હતી એવી જ રીતે એ સમયગાળામાં જે પંચાયતો હતી એ પણ શ્રેષ્ઠ વ્યવસ્થા સ્વરૂપે હતી પંચમ કલીઓના નામથી એ સમયગાળાની પંચાયતો ઓળખાતી હતી પંચમ કલીઓ આ પંચમ કલીઓ સિવાય બીજી આગળની તમને વાત કરું તો રાજસ્થાન વગેરે જે ક્ષેત્રો છે એ બધા ક્ષેત્રોની અંદર ઘણી બધી જગ્યાએ આપણને પંચકૂળના વર્ણનો પણ જોવા મળ્યા છે એટલે કે પંચકુળના ટાઈટલ હેઠળ પણ આપણને પંચાયત જેવી વ્યવસ્થાના વર્ણનો આપણને જોવા મળેલા છે એટલે આ બધું જે છે એ ભારતની અંદર છેક પ્રાચીન સમયથી ચાલું રહ્યું ચાલુ રહ્યું ચાલતું જ રહ્યું વિજયનગર અને બાકીના જે ક્ષેત્રો છે ત્યાં પણ આપણને પંચાયતના વર્ણનો જોવા મળે છે એવું નથી કે આ બધું માત્ર ઉત્તર ભારત પૂરતું સીમિત છે આ બધું આપણને દક્ષિણ ભારતમાં પણ જોવા મળે જ એટલે તમને જો એક વ્યવસ્થા તમને બતાવું આ બધી વ્યવસ્થાઓ જે ખરીને એ ભારતીય વ્યવસ્થાઓ ભારતીય વ્યવસ્થા ભારતીય વ્યવસ્થા કયા શાસકોના સમયમાં હોય તો ભાઈ ભારતીય શાસકોના સમયગાળામાં હોય અહીંયા મેં તમને પાલિકા જેવી કોઈ વાત નથી કરી આ હું તમને પંચાયતની વાત કરું છું ગ્રામીણ શાસન વ્યવસ્થાની વાત કરું છું શહેરી શાસન વ્યવસ્થાની વાત હું અહીંયા બિલકુલ નથી કરતો કારણ કે શહેરને બિલકુલ પ્રોત્સાહન નથી અહીંયા અહીંયા ગ્રામ્ય વિસ્તારોને પ્રોત્સાહન છે જ્યારથી શહેરોને પ્રોત્સાહન આપવાની શરૂઆત થઈ ને ત્યારથી તો લોચા જ થયા એ આખી વસ્તુ અલગ છે પણ અહીંયા આપણે જોઈએ છીએ ગ્રામીણ શાસન વ્યવસ્થા જેને ભારતીય શાસકો શું કરતા હતા પ્રોત્સાહન આપતા હતા પણ ભારતીય શાસકો પછી ભારતમાં ઘણા શાસકો વિદેશથી આવ્યા વિદેશી શાસકો તરીકે આપણે કોકને ઓળખીએ એટલે સલ્તનત કાળ અને મુઘલ કાળ જે વિદેશી શાસકો છે આ વિદેશી શાસકો જે વિસ્તારમાંથી આવ્યા હતા એમની જે શાસન વ્યવસ્થા હતી એ ઇન્ડો પર્શિયન સિસ્ટમથી ચાલતી હતી એટલે પર્શિયન સિસ્ટમ એકલી અહીંયા નહીં ચાલે એટલા માટે એમણે ઇન્ડિયન સિસ્ટમ ભેગી કરી વિથ પર્શિયન સિસ્ટમ તો ઇન્ડો પર્શિયન સિસ્ટમ અહીંયા ચાલતી હતી એ ઇન્ડો પર્શિયન સિસ્ટમમાં ગ્રામીણ અર્થ ગ્રામીણ જે વ્યવસ્થાઓ છે સ્વશાસનની એ વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવામાં નથી આવ્યું કેમ કારણ કે આને પ્રોત્સાહન આપે તો પોતાનો ખિસ્સું કેવી રીતે ભરાય એ ગેંગ અહીંયા આઈટી શું કરવા મજા કરવા અહીંયા શું હતું તો આઈટી પૈસા તો કોષ ભરવા માટે આઈતી જ્યારે કોઈ માણસ પોતાનો કોષ ભરવા માટે આવે ત્યારે વેલફેર સિસ્ટમ ખલાસ થઈ જાય કલ્યાણકારી શાસન વ્યવસ્થા પૂરી થાય આજે કલ્યાણકારી શાસન વ્યવસ્થા ચાલે છે કેમ કારણ કે કોષ નાગરિકોનો છે આ રાજાના કોષમાં જે પૈસા આવ્યા એ નાગરિકો માટે આવ્યા ત્યારે કલ્યાણકારી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ પણ નાગરિકોએ આપેલા પૈસા બોસ અંગ્રેજો ઉઠાઈ ગયા બાકીના ઉઠાઈ ગયા તો આ ઉઠાંતરી પ્રોગ્રામ જે ચાલુ થયો એમાં કલ્યાણકારી શાસન પૂરું થઈ જાય હવે અગત્યની વસ્તુ એ છે કે એ સમયગાળામાં એ લોકોએ સલ્તનત અને મુઘલ કાળમાં કંઈ બહુ મોટું પ્રોત્સાહન આપ્યું નહીં આ વ્યવસ્થાને પણ ભારતીય શાસકો હવે સલ્તનત અને મુઘલ કાળના સમયગાળામાં આપણને અહીંયા ભારતીય શાસનની શરૂઆત દેખાય છે મરાઠા શાસન આ મરાઠા શાસન જે ખરું મરાઠા શાસન નામ પડે એટલે તમે બધા લોકો તૈયારીમાં શિવાજી એવું નામ આપો મરાઠા શાસનનો પાયો નાખ્યો તો શિવાજીએ હવે આ શિવાજીએ જે મરાઠા શાસનનો પાયો નાખ્યો એ મરાઠા શાસનના સમયગાળામાં પણ આપણને પંચાયતના વર્ણનો જોવા મળે છે પંચાયતના વર્ણનો જે છે એ આપણને આ મરાઠા શાસનના સમયગાળામાં પણ જોવા મળે છે કેવી રીતે જોવા મળ્યા એનું પણ તમને એક ઉદાહરણ આપું તમે લોકોએ એક શબ્દ સાંભળ્યો હશે અને પરીક્ષાએ આપી હશે કદાચ તમારામાંથી તો ઘણા બધાએ ચીટનીસની પરીક્ષા આવે છે ને તમારે ચીટનીસ નાયબ ચીટનીસની પરીક્ષા થાય આ ચીટનીસ જે છે આજે ગુજરાતની અંદર ચીટનીસની પરીક્ષા જે છે એ સાના કારણે થઈ રહી છે તો એનું એકમાત્ર કારણ છે ગુજરાતની શાસન વ્યવસ્થામાં મરાઠા શાસનનો પ્રભાવ આ મરાઠા શાસનનો જે ગુજરાતમાં પ્રભાવ રહ્યો એટલે કે તમે જુઓ ગુજરાતની અંદર ખૂબ મોટા વિસ્તારની અંદર ગાયકવાડી શાસન રહ્યું આ ગાયકવાડી શાસનનો જે ખૂબ મોટો પ્રભાવ થયો એના પરિણામે અહીંયા ચીટણીસ જેવી એક વ્યવસ્થા આ ચીટણીસ જે છે આજના સમયમાં તમે ચીટણીસને શું કહો છો તો આસિસ્ટન્ટ ટીડીઓ આવો પ્રશ્ન એ તમારી ચીટણીસની પરીક્ષામાં પૂછાય કે ચીટણીસ એટલે શું તો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની જે પોસ્ટ છે અહીંયા ચીટણીસના નામથી જેને આપણે ઓળખીએ છીએ એ ચીટણીસની વ્યવસ્થા તો ભાઈ ક્યારથી જ તો છેક મરાઠા શાસનના સમયગાળાથી છે આ મરાઠા શાસનનો જે સમયગાળો છે શિવાજી આ શિવાજીએ એક અગત્યની વ્યવસ્થાની શરૂઆત કરી હતી જેનું નામ છે અષ્ટપ્રધાન મંડળ અષ્ટપ્રધાન મંડળની રચના ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તમારી પરીક્ષાઓમાં કે અષ્ટપ્રધાન મંડળ તો કાં તો તમને ઓપ્શનમાં મરાઠા પણ લખ્યું હોય ઓપ્શનમાં શિવાજી પણ લખ્યું હોય આ અષ્ટપ્રધાન મંડળની રચનામાં પંચાયતના વર્ણનો જોવા મળ્યા અને આ ચીટનીસ જેવી પોસ્ટ જે આજે પંચાયતમાં છે એ તમને જોવા મળે છે કેમ કારણ કે અહીંયા પંચાયતી રાજનો આટલો બધો પ્રભાવ છે તો આ મહત્વની વસ્તુ જ્યાં ભારતીય શાસકોના શાસનકાળની અંદર પંચાયતના વર્ણનોની વાત થઈ પણ જ્યારે તમે શિવાજી ઉપર આવો છો તો શિવાજીના મૃત્યુની વાત કરીએ તો સોળસો ને એંશીના વર્ષે શિવાજીનું મૃત્યુ થયું આ જ્યારે સોળસો એંશીમાં શિવાજીનું મૃત્યુ થયું હતું ભાઈબંધો એ સમયગાળામાં અહીંયા તો યુરોપિયન ગેંગ પણ આખી આવી ગઈ હતી યુરોપિયન પ્રજાનું આગમન થઈ ગયું ને ભારતમાં તમારા સમાજ વિદ્યાનો પાઠ આવે છે ને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન તમે બધા તો પાછા ઇતિહાસ ભણી ભણીને આવેલા ભાઈબંધો છો તો ભારતમાં જે યુરોપિયન પ્રજાનું આગમન થયું આ યુરોપિયન પ્રજા જાત જાતની યુરોપિયન ગેંગ આવી ભારતની અંદર ફ્રેન્ચ ને ડચ ને પોર્ટુગીઝ ને વલંદાન ફલંદાન પોર્ટુગીઝો એન્ટ્રી મારી પછી આખી ગેંગ એક પછી એક પછી એક આવી ગઈ આપણને એ બધી ગેંગથી કોઈ મતલબ નથી આપણને જેનાથી મતલબ છે એ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસ્ટ ઈન્ડિયા તો ખરી પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પાછી જાત જાતની હતી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા ડચ ઇસ્ટ ઇન્ડિયા ફલાણી ઇસ્ટ ઈન્ડિયા આપણે વાત કરવી છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત એટલા માટે કારણ કે સૌથી વધારે સફળ આ ગેંગ રહ્યા આખી સફળતા તો બધાને મળી પોર્ટુગીઝો એ અહીંયા હતા ફ્રેન્ચે આવ્યા ડચે આવ્યા બધા આવ્યા પણ એ બધામાં સૌથી વધારે સફળ જે રહ્યા એ તો બ્રિટિશરો હતા તો ભારતની અંદર આપણે આની આગળના સમયગાળાને બે ભાગમાં વહેંચીએ છીએ એક ભાગ આપણે આપ્યો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ટાઈમ અને એના પછીનો જે સમયગાળો છે એટલે કે અઢારસો સત્તાવનના વિપ્લવ પછી અઢારસો અઠ્ઠાવનથી જે ટાઈમિંગ શરૂ થાય છે એ ટાઈમને તમે આપો છો તાજનું શાસન રાણી બોસ પહેલી જે કોઈનુરના હીરાવાળું મુગટ પહેરીને ફરે છે ને એ બેન એ બેનનો ટાઈમ જે છે એ તાજનું શાસન અને એની પહેલાંનો જે ટાઈમિંગ છે વિપ્લવ ફિપલો બધું થયું એ આખો ટાઈમ જે છે એ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ટાઈમ તો બધા લોકો એવું ઇતિહાસમાં ભણ્યા કે સોળસો તેરના વર્ષે સુરતની અંદર કોઠી નાખીને ફોટી નાખીને બધો આખો ધંધો ચાલુ કર્યો છે એના માટે આવ્યા હતા તો કે મરી મસાલાનો ધંધો કરવા આવ્યા હતા આ તો ગેંગ આખી મરી મસાલા નહીં સબ બંદર કે વેપારી સબ બંદર કે જે ધંધો મળે કરવાનો હવે જે માણસ ધંધાધારી હોય એને એનાથી કોઈ મતલબ ખરો કયો ધંધો કરવાનો ધંધો કરવાનો અંબાણીની જેમ બધા ધંધા કરે છે ગમે ત્યારે સમય આવે ત્યારે પોતાનો ધંધો શિફ્ટ પણ કરે છે બુદ્ધિશાળી માણસ છે આ ગેંગ બી એના જેવી જ બુદ્ધિશાળી હતી કદાચ ત્યાંથી જ આ બધી બુદ્ધિ લાગે છે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એ બધો ધંધો કરતી હતી અલગ અલગ પ્રકારનો ધંધો કરે શરૂઆતમાં મારી મસાલાનો વેપાર કરતી હશે પણ આ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં એ ધંધો કરવા એટલો મરી મસાલા ઠીક છે તમે બધા એને કહો મરી મસાલો કહેવો હોય તો પણ આ બધા ધંધો કરવા આયા હતા ધંધો કરતાં કરતાં અહીંયા સેટ થઈ ગયા હવે ભાઈ આના માટે પણ એક અગત્યની વાત છે આ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા માણસોને લઈને આ ધંધો કરવા હવે આ માણસો એ રહેતા હતા ક્યાં તો ભાઈ બ્રિટનમાં કદાચ આની અંદર બાકીના યુરોપના લોકોને નોકરી આપતા હશે પણ ભાઈ યુરોપિયન લોકો બ્રિટનના લોકો ત્યાંથી અહીંયા આવીને રહેવા માંડ્યા અહીંયા આવીને રહેવા માંડ્યા એટલે અહીંયા ગરમી તો લાગે કે નહીં ગરમી લાગે ને ભારતની અંદર બ્રિટન કરતાં આ વખતે વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાયો હતો કદાચ એવું મને યાદ મને બહુ ક્રિકેટ જોડો નીસ્બત નથી પણ એટલા માટે મને યાદ રહી ગયું કે એ વખત છે ને પેલા ઇંગ્લેન્ડના ખેલાડીઓને ગરમી લાગતી હતી આપણા ખેલાડીઓને મજા આવતી હતી અને ઇંગ્લેન્ડના ખેલાડીઓને ગરમી લાગતી હતી કેમ કારણ કે પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થઈ ગયું હતું પચીસ ડિગ્રી ગરમી ગરમી થઈ ગઈ પચીસ ડિગ્રીમાં પરસેવો નીકળતો હતો અને બ્રિટનમાં કુલ કેપ ચાલુ થઈ કુલ કેપ બરફવાળી કેબ એમાં બધા બેસી બેસીને ફર મજા આવે એ લોકોનું ઠંડકમાં બેસવાનું આપણે ત્યાં પચીમાં બધાને મજા આવી જાય ફૂલ ગુલાબી મોસમ કહેવાય ને પચીસ એટલે આપણે ત્યાં હવે આ ફૂલ ગુલાબી મોસમવાળી ગેંગ ઈ અચાનક અહીંયા પિસ્તાળીસ ડિગ્રી ટેમ્પરેચરમાં આવે જેને પચીસ ડિગ્રીમાં ધુમાડા નીકળતા હોય એ પિસ્તાળીસ ડિગ્રીમાં હું હાલત થાય તેમ છતાં આ લોકો રહ્યા આ સૌથી અગત્યની વસ્તુ આમની જોડથી શીખવાની આ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીવાળી ગેંગ આઈ અને અહીંયા રહી હવે રહે તો ખરા પણ ભાઈ રહેવાની મજા તો આવી જોઈએ ના મજા આવે એટલે શું થાય તો પોટલા લઈ લઈને પાછા એટલે અહીંયા ઘણા બધા લોકો આવ્યા જે લોકો અહીંયા રહેતા હતા એ લોકો અહીંયા ધંધો કરવા માટે આવતા હતા ધંધો કરવા માટે આવતા હતા ફાવે નહીં એટલે પાછા જતા રહેતા હતા એટલે મોટા ભાગના લોકોનું પાછા જવાનું પ્રમાણ વધારે હતું આ પાછા જવાનું પ્રમાણ ઘટે એના માટે પણ કંઈક તો વ્યવસ્થા કરવી કે નહીં એટલે તમે જુઓ આ બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની જે ખરીને એ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે પોતાની અમુક વસાહતો હતી એટલે જેને તમે આજનું કોલકાતા એવું કહો છો ને કલકત્તા એનું નામ કોલકાતા આ કોલકાતા જે છે આજના સમયગાળાનું એને એ જમાનામાં એ લોકો શું કહેતા હતા કલકત્તાનું નામ શું હતું અને બીજું એક પ્રશ્ન છે જેને તમે મદ્રાસ અંગ્રેજો કહેતા હતા જેને આજે આપણે શું કહીએ છીએ ચેન્નઈ એનું નામ પણ યાદ રાખવાનું એટલે આ બંને શહેરની રચના એમણે જ કરી એક પ્રકારે જૂના શહેરો આજુબાજુમાં હતા પણ ત્યાં મહત્ત્વના ફોર્ટ એ લોકોએ શરૂ કર્યા કલકત્તાની અંદર જે ફોર્ટ એ લોકોનો છે એ છે ફોર્ટ વિલિયમ આજે પણ ઘણા બધા લોકો કલકત્તા જાય છે ફરવા માટે તો ફોર્ટ વિલિયમ જોવા જાય ફોર્ટ વિલિયમ અને સેન્ટ જ્યોર્જ આ એમના નાખેલા કેન્દ્રો અને એમને બોસ એક શેર ગિફ્ટમાં મળ્યું એટલે દહેજમાં મળ્યું તમે આપો તો દહેજ કહેવાય એ આપે તો ગિફ્ટ કહેવાય એ શેર તમે બધા ઓળખો છો મુંબઈ બોમ્બે પોર્ટુગીઝો બહુ હોશિયાર સૌથી હોશિયાર જે લોકો છે ને પોર્ટુગીઝ સૌથી પહેલાં આવ્યા અને સૌથી છેલ્લા ગયા કેમ કારણ કે અંગ્રેજો જોડે સંબંધ કર્યો અંગ્રેજોને ત્યાં પોતાની દીકરી પરણાઈ દીધી બસ ચિંતા જ નહીં કે તમારે જે કરવું કરો અમે જે કરવું એ કરીએ હેરાન તો ના કરે વ્યવય થાય મુંબઈ ગિફ્ટ માલ દીધું બહુ સૌથી ગંદુ હતું મુંબઈ બાકી તો દીવ ને ગોવા બધું તમને ખબર જ છે પોર્ટુગીઝો જોડે હતું પોર્ટુગીઝો જોડે બધું હતું પણ દીવ દમણને ગોવા ના આપ્યું કેમ કારણ કે ત્યાં વધારે મજા આવતી હતી અને મુંબઈ આપ્યું કેમ કારણ કે એ ગંદુ હતું એ વખત મુંબઈ તો ટાપુઓ ટાપુઓ ટાપુઓમાં વસેલું શહેર એ મુંબઈ આપી દીધું કે આ લઈ જાઓને કે છે જે તમારે બનાવવું એ બનાવજો સુરત એ બહુ મોટું બંદર હતું આ સુરતથી આખું વ્યાપારી એસ્ટાબ્લિશમેન્ટ ઉઠાઈ અને મુંબઈ જે લા જે લોકો લાયા એ આ જ છે બ્રિટિશરો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈને વસાયું મુંબઈ બનાવ્યું અને આજનું મુંબઈ બન્યું એમાં એટલે તમે જુઓ ફોર્ટ વિલિયમ સેન્ટ જ્યોર્જ મુંબઈ આ બધી વસાહતો હતી એમની પાસે હવે આ વસાહતોમાં રહેવું હોય ભાઈ બંધો તો પાછી વસાહતોની વ્યવસ્થા સારી જોઈએ સારી વ્યવસ્થા હોય તો રહેવાની મજા આવે સારી વ્યવસ્થા ના હોય તો રહેવાની મજા તો ના જ આવે અને ભાઈ સારી વ્યવસ્થા નવા વસેલા શહેરોમાં નવા વસેલી જગ્યા હોય તો હોય જ નહીં ને કોઈ નવી સોસાયટી બનાવી હોય તો એમાં મુશ્કેલી આવે ધીમે 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 બધું રેડી થઈ જાય કોઈ નવું ગામ બને તો બધા ગામ ગાંધીનગર તો હોય જ નહીં ને કે પહેલેથી બધું સરસ બનાવી દીધું હોય અને પછી બધાને કીધું કે હવે રહેવા આવો અહીંયા રસ્તા બધા બની ગયા જોરદાર એવું ના હોય ગામ હોય એટલે ગંદવેડો હોય એટલે અહીંયા બધું બનાવ્યું ટૂંકમાં બનાવ્યું એમ સમજી ગયા તમે બનાવ્યું હવે આ બનાયા હવે પેલા અંગ્રેજો તો બધા બહારથી આવતા હતા કંઈ રહેવાની મજા આવે એવી વ્યવસ્થા હતી નહીં એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ આ અંગ્રેજો જે બહારથી આવે છે આપણા આપણામાંના જ છે ને એમ એમનામાંના જ એમ અંગ્રેજો એમને સારી વ્યવસ્થા તો આપવી કે નહીં તો સારી વ્યવસ્થા આપવી એટલે શું તો કે ચાર્ટર આ ચાર્ટર શબ્દ તમે બધાએ સાંભળ્યો હશો ચાર્ટર હું એક્ટની વાત નથી કરતો ચાર્ટર એક્ટની વાત નથી કરતો આ ચાર્ટર ચાર્ટરનો ગુજરાતીમાં અર્થ થાય ને અધિકારપત્ર આજના સમયમાં એક નાગરિક તરીકે તમારા અધિકારો હોય મારા અધિકારો હોય આપણા બધાના અધિકારો હોય જેને આપણે નાગરિક અધિકાર પત્ર કહીએ છીએ આવા ચાર્ટર સમયાંતરે અંગ્રેજોએ બહાર પાડ્યા એમાંના એક ચાર્ટરની વાત તમને બધાને માહિતી હશે જ સોળસો ને સિત્યાસી ઇઠ્યાસી ના વર્ષનો ચાર્ટર અને આ સોળસો ને સિત્યાસી અઠ્યાસી ના વર્ષે જે ચાર્ટર બહાર પાડવામાં આવ્યો એ ચાર્ટર અંતર્ગત આ જે મદ્રાસની વાત છે એટલે કે આજનું ચેન્નઈની જે વાત છે એ ચેન્નાઈની અંદર ભારતમાં સૌપ્રથમ ભારતની અંદર એક સૌથી પહેલી સૌપ્રથમ મહાનગરપાલિકા જેને તમે કહો છો સૌપ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગરપાલિકાની વ્યવસ્થા જે છે એ મદ્રાસની અંદર શરૂ થઈ હવે આ મદ્રાસની અંદર જે સૌથી પહેલી મહાનગરપાલિકા થઈ એ મિત્રો ભારતની તો સૌથી પહેલી મહાનગરપાલિકા હતી જ પણ મહત્ત્વની વસ્તુ એ છે કે ખાલી ભારત નહીં એશિયાની પણ સૌથી પહેલી મહાનગરપાલિકા છે કારણ કે ભારતીય ઉપમહાદ્વીપ જે છે ત્યાં ગ્રામીણ શાસન વ્યવસ્થાની તો વાત છે પણ શહેરી શાસન વ્યવસ્થાની જે વાત છે જે આઈડિયા છે આ આઈડિયા બારથી આવ્યો છે બારથી એટલે ક્યાંથી તો યુરોપિયન લોકો એને લાયા યુરોપિયન લોકો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની એને ભારતની અંદર લાઈ અને ભારતની અંદર ચાર્ટર સોળસો ને સિત્યાસી ઇઠ્યાસી અંતર્ગત એ લોકોએ સૌથી પહેલી મહાનગરપાલિકા મદ્રાસ એટલે કે જેને તમે બધા શું કહો છો આજે ચેન્નઈ એના અંતર્ગત શરૂ થઈ જે ભારતની અને એશિયાની સૌથી પહેલી મહાનગરપાલિકા છે ઢગલાબંધ પેપરની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે તો આ તમે બધા યાદ રાખ્યું જ હશે જેને ધ્યાનમાં નથી એ બધા લોકો પણ આ યાદ રાખજો સૌથી પહેલી મહાનગરપાલિકાની શરૂઆત થઈ હવે આ પહેલી મહાનગરપાલિકા અહીંથી સ્ટાર્ટ થઈ આ પહેલી નગરપાલિકા સ્ટાર્ટ થઈ ફેલ હતી એને સફળ થતાં થતાં ઘણો સમય લાગ્યો પણ એ બધામાં તમારે પડવાનું નથી આપણે પીએચડી નથી કરવાનું આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની એ બંનેમાં ડિફરન્સ છે ધ્યાન રાખજો ઘણી વખત શું થાય લોકો પીએચડી કરી નાખે અને પછી પૂછાય છે જે નહીં પછી દુઃખ લાગે કે જ નહીં એટલે દુઃખ લાગે એવું કરવું જ નહીં તો દુઃખ ના લાગે તો મૂળભૂત વસ્તુ છે કે અહીંયા વ્યવસ્થાની શરૂઆત થઈ આના થોડાક સમય પછી એક નવો ચાર્ટર આવ્યો ચાર્ટર સત્તરસો ને છવ્વીસનો અને આ સત્તરસો ને છવ્વીસના ચાર્ટર અંતર્ગત જે વધેલા બંને શહેરો છે મુંબઈ અને કલકત્તા આ મુંબઈ અને કલકત્તા બંને શહેરોની અંદર પણ મહાનગરપાલિકાની વ્યવસ્થાની શરૂઆત થઈ સત્તરસો ને છવ્વીસ અંતર્ગત હવે તમે જો એક અગત્યની વાત કરું આના પછી તમને કશું જોવા મળે જે લોકો નથી જાણતા એટલે કે જે લોકો નથી ભણ્યા અને જે લોકો ભણ્યા છે બંનેની વાત છે સત્તરસો છવ્વીસ પછી જે વર્ષ આપણે હવે ઉઠાઈશું એ વર્ષ છે સીધે સીધું અઢારસો ને સિત્તેરનું ત્યાં સુધી હું તમને લઈ તો જઈશ આંગળી પકડીને પણ અહીંથી પછી સીધું અઢારસો સિત્તેર જ આવશે પંચાયતની વાત હોય કે પાલિકાની વાત હોય નાની મોટી વાત વચ્ચે આવે સત્તરસો ત્રાણું જેવી પણ નવું કંઈક શરૂ થયું ક્યારે છેક ત્યારે પાલિકાઓ વચ્ચે વચ્ચે થઈ એટલે જો ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસ તમે જુઓ ને એના પછી તમને અઢારસો તેતાલીસ ચુમ્માલીસ આ બધા વર્ષોમાં પાલિકાઓની રચના થયેલી જોવા મળશે પણ વચ્ચે ક્યાંય નહીં એટલે કેમ આવી બધી ઘટનાઓથી વચ્ચે કેમ કશું જોવા નથી મળતું તો એની પાછળનું કારણ છે કે આ જેટલું હતું એટલું પૂરતું હતું આમાં કંઈ નવું કરી શકાય એવી એ લોકોની પાસે શક્યતા એ નથી અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હાલત એવી સ્થિર પણ નથી એટલે તમે જુઓ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હાલત અહીંયા બહુ સ્થિર ક્યારે થાય છે તો જ્યારે તમે બે મહત્વના યુદ્ધ જુઓ છો એક પ્લાસીનું અને બીજું બક્સરનું પ્લાસી કરતાં પણ વધારે એટલે કે પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું જ છે પણ જ્યારે આપણે રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ છીએ વહીવટની વાત કરીએ છીએ ત્યારે સૌથી મહત્ત્વનું જે યુદ્ધ છે એ મહત્વનું યુદ્ધ બક્સરનું યુદ્ધ છે કેમ કારણ કે બક્સરના યુદ્ધની અંદર ત્રણ નવાબો હાર્યા એમાં એક મુખ્ય જે હતો મુઘલ નવાબ શાહ આલમ બીજો આ શાહ આલમ બીજો હાર્યો શાહ આલમ બીજો હાર્યો એટલે એણે શું કર્યું આ શાહ આલમ બીજાએ પાવર ઓફ એટરની કરી દીધી શાહ આલમ બીજાએ પાવર ઓફ એટર્ની કરી આપી બક્સરના યુદ્ધમાં હારમાં કારણે તો આ બક્સરના યુદ્ધમાં સત્તરસો ને ચોસઠના વર્ષે આખી ગેંગ હારી એટલે એમાં જે મુખ્ય વ્યક્તિનું નામ તમારે ધ્યાનમાં રાખવાનું શાહ આલમ બીજો આવો પ્રશ્ન પૂછાયો એટલા માટે મેં લખ્યું બાકી આપણે કંઈ આમાં આવતું નથી આ શાહ આલમ બીજો હાર્યો એણે પાવર ઓફ એટરની કરી પાવર ઓફ એટરની કરી કોને કરી આપી તો ભાઈ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કરી આપી કે હવે બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ જે છે એ દીવાની સત્તાઓ કોને આપવામાં આવે છે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તો આ બંગાળ બિહાર અને ઓરિસ્સામાંથી દીવાની ઉઘરાવવાની જે સત્તા છે એ દીવાની ઉઘરાવવાની સત્તા એ શાહ આલમ બીજાએ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દીધી અને ત્યાર પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો એક નવો સુરજ શરૂ થયો એ જે નવી ઘટનાઓ છે એ નવી ઘટનાઓને આપણે જોઈશું નવા લેક્ચરમાં તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ જોતા રહો એવી આશા સાથે ધન્યવાદ